કેમ છો દોસ્તો, હું છું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. રેડિયો સિટી 91.1 FM પર મારા શો મનકા રેડિયોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીએ એવા ટોપિકની કે જેના માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. જી ના, હું કોઈ પોલિટિકલ વાત નથી કરતો, પણ ઘરોમાં આપણે ઉભા કરેલા પરીક્ષાના ખોટા હાઉની વાત કરીએ. ડોક્ટર સાહેબ, અમારો આકાશ આમ તો બહુ બ્રિલિયન્ટ છે. 9th સ્ટાન્ડર્ડમાં એને 80% આવ્યા છે. એને એક જ વાતની તકલીફ છે કે પરીક્ષાની તારીખ જેમ નજીક આવે કે તરત જ કોઈક ને કોઈક પ્રોબ્લેમ શરૂ થઈ જાય. આમ તો ટ્યુશનવાળા સરને ત્યાં એને ટેસ્ટ આપવાની હોય ને ત્યારે એને મેથ્સ અને સાયન્સમાં હાઈએસ્ટ માર્ક્સ આવે, પણ જ્યારે ખરેખર એક્ઝામ હોય ત્યારે સાવ ડિસ્ટર્બ થઈ જાય છે. તદ્દન નર્વસ ફીલ કરે અને વાંચવામાંથી કમ્પ્લીટલી એનો રસ ઉડી જાય. ચોપડી હાથમાં હોય તો પણ એનું પાનું ફરે જ નહીં. ક્યારેક ઊંડા વિચારોમાં ખોવાઈ જાય અને આખો દિવસ મોબાઈલ પર જ રહે. એને કંઈ પણ પૂછીએ પણ એ વધારે વાત જ ના કરે. નાની નાની વાતમાં અકળાઈ જાય ને તારા મનમાં શું ચાલે છે એવું પૂછીએ ને તો ક્યારેક ક્યારેક રડવા પણ લાગે છે. દોસ્તો, આજકાલ એક્ઝામની મોસમ નીકળી છે. લગભગ દરેક ઘરોમાં આવા એક્ઝામ ગોઈંગ આકાશ જોવા મળે છે. તકલીફ એ છે કે આકાશ જેવા છોકરાઓ કરતા એમના મમ્મીઓને એક્ઝામનો ફોબિયા વધારે હોય છે. માતા પિતાની પોતાની ઇનસિક્યોરિટી કે અપેક્ષાઓને લીધે એ આવું કરે તે સમજી શકાય, પણ કઈ હદ સુધી કરવું જોઈએ એક મોટો પ્રશ્ન છે. સાહેબ, એના ડેડી તો એને કાંઈ જ બોલતા નથી, મારે જ બધું ધ્યાન આપવું પડે છે. આકાશને વાંચવા માટે સવારે 5 વાગે ઉઠાડવો પડે છે. એ માટે મારે એનાથી વહેલું ઉઠવું પડે અને વારે ઘડીએ ચેક કરવું પડે કે આ બરાબર વાંચે છે કે નહીં. હું એને ચા, નાસ્તો, જમવાનું બધું જ ટાઈમસર આપું છું. ટ્યુશનમાં લેવા મૂકવા પણ હું જ જઉં છું. પરીક્ષા એની છે પણ બીપી મારું વધી ગયું છે. ડોક્ટર સાહેબ, એની મોટી બેન અત્યારે ફર્સ્ટ MBBSમાં છે. એ તો બહુ જ ક્લિયર છે, એને તો ગાયનેકોલોજિસ્ટ જ બનવું છે. પણ આકાશને શું બનવું છે એની એને હજુ ખબર જ નથી. આમને આમ ભણશે તો પરીક્ષામાં શું ઉકાળશે? અને સાવ 70% લાવીને ઉભો રહેશે તો લોકો શું કહેશે? મમ્મીએ કાંઈ ધ્યાન જ ના આપ્યું એવું જ લાગશે ને બધાને. પ્લીઝ ડોક્ટર, આકાશનું કંઈ કરી આપો ને. દોસ્તો, આ સમસ્યા માટે બાળક કરતા એના માતા પિતાનું વર્તન વધારે જવાબદાર છે. ઘણી વખત માતા પિતા પોતાની ઇનસિક્યોરિટી અજાણપણે જ બાળક પર થોપી દેતા હોય છે. જીવનમાં પોતે કરેલી ભૂલો પોતાનું સંતાન ફરીથી ન કરે તે ઈચ્છા વ્યાજબી છે, પણ એને પણ સ્વતંત્રતા આપવી જરૂરી છે. આ માટે સંતાન પર વિશ્વાસ મૂકવો ખૂબ જરૂરી છે અને એને પોતાનું ફ્યુચર પસંદ કરવાની સ્વતંત્રતા આપવાથી એનો કોન્ફિડન્સ મજબૂત બને છે. નયનાબેનને ખાસ સૂચના આપવામાં આવી કે એમણે આકાશને ભણવા બાબતે સતત ટોકવાનું બંધ કરવું. કયા ટાઈમે કયો વિષય હાથ પર લેવો, કયા ટાઈમે કયું ફૂડ ખાવું, કેવા મિત્રો સાથે શું વાત કરવી, ફ્રી ટાઈમમાં ટીવીમાં કયા પ્રોગ્રામ જોવા, એના જેવા બધા ઓવરફીડિંગ વર્તનને બંધ કરવામાં આવ્યું. સફોકેટિંગ નહીં, પણ સપોર્ટિવ થવાની રીત શીખવવામાં આવી. આકાશની સાથે પરીક્ષા સિવાયની પણ એના પપ્પા વાત કરે એ જરૂરી હતું. દોસ્તો, આકાશને કોન્સન્ટ્રેશન વધારવા અને પોઝિટિવ અપ્રોચ ડેવલપ કરવા થોડા સાયકોથેરાપીના સિટિંગ્સ આપવામાં આવ્યા. તેના મનમાંથી પરીક્ષાનો ભય અને ખાસ કરીને મમ્મીનો ભય દૂર કરવામાં આવ્યો. આકાશ અને નયનાબેન જેવી સમસ્યા પરીક્ષાની મોસમમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. ઘણા પેરેન્ટ્સ મને આ બાબતે સૂચક સવાલો કરે છે, જે આજે મારે તમારી સાથે શેર કરવા છે. અમીશભાઈની ચિંતા કંઈક આવી હતી. મારા ફેમિલી બિઝનેસમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. મારો દીકરો જો સારી કોલેજમાંથી MBA નહીં કરે તો મારો ફેમિલી બિઝનેસ કોણ ચલાવશે? એ તો ભણવાની જ ના પાડે છે. હું ભણવા માટે ટોકીશ નહીં તો આટલા બધા જે ભણવા પાછળ મેં ખર્ચ્યા છે એનું શું થશે? દોસ્તો, અમીશભાઈ જેવા લોકો એવું માને છે કે અમે બાળકના ભણતર પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તેનું વળતર મળવું જોઈએ અને આ વળતર ટકામાં મળવું જોઈએ. બાળક પાછળ કરેલો ખર્ચ પાછો મેળવવાની ઈચ્છા રાખતા માતા પિતાઓ વાસ્તવમાં ઉછેરને બિઝનેસની દ્રષ્ટિથી જ જોતા હોય છે. બાળક એ કોઈ ઇન્વેસ્ટમેન્ટ રિટર્નની પોલિસી નથી. એની ઈચ્છા પણ પૂછી લેવી કે ભવિષ્યમાં એને શું કરવું છે. જો તમે એની સાથે સ્વસ્થ સંવાદ કરશો તો એના મનની વાત જરૂરથી જાણી શકશો. તો બીજી તરફ દિશાબેનની ફરિયાદ કંઈક આવી હતી. ડોક્ટર, મારે એક દીકરી છે, એને સાયન્સમાં મૂકી છે પણ એ ભણતી જ નથી. દીકરી છે એટલે મરાય તો નહીં, પણ ગુસ્સો એટલો આવે છે કે એક ઝાપટ મારી દઉં. એનું ભણવાનું તો આગળ વધતું નથી, પણ મારું સ્ટ્રેસ વધી ગયું છે. એ ઊંઘ્યા કરે છે પણ મારી ઊંઘ ઉડી ગઈ છે.
દોસ્તો, દિશાબેનની દીકરી ના ભણતી હોય એના માટે અનેક કારણો હોઈ શકે. બની શકે કે 10મા સુધી સારા ટકા આવે એટલે માતા પિતા એવું સમજી લે છે કે પોતાનું સંતાન તો સાયન્સમાં જવાને જ લાયક છે. એવું બને કે દિશાબેનની દીકરી કોઈ બીજા જ વિષયનો એપ્ટિટ્યૂડ ધરાવતી હોય, એટલે કે એને બીજા જ વિષયની અભિયોગ્યતા હોય. કાઉન્સેલિંગથી આ વિશે સ્પષ્ટતા મેળવી શકાય અને એ માટે મમ્મીએ ઊંઘ બગાડવાની જરૂર નથી, પણ મનોવૈજ્ઞાનિક મદદ લેવાની જરૂર છે. દોસ્તો, બાળક પ્રેશરની બદલે જો પ્રેમથી ભણશે ને તો જિંદગીનું રિઝલ્ટ વધારે સારું આવશે. દોસ્તો, તમારે પણ એક્ઝામ રિલેટેડ કોઈ સાયકોલોજીકલ સવાલ હોય તો આ એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને મને પૂછો. રેડિયો સિટી 91.1 FM પર હું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી તમને મળું છું નેક્સ્ટ ટાઈમ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા અને તેના સાયકોલોજીકલ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મારા બધા એપિસોડ ફરીથી સાંભળવા માટે યુટ્યુબ પર લોગ ઇન કરીને સર્ચ કરો ડોક્ટર પ્રશાંત ભીમાણી મન કા રેડિયો, અને એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રતિભાવો કે પ્રશ્નો મને જણાવો. સો બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. ફરી મળીશું, આવજો.